કરે છે તું? તું ધર્મમાં છે, તને કેટલી વખત ના પાડી છે કે આપણા માં આ બધું અડાય નહીં, તું શું કરે તું આ? અરે મમ્મી, એવું કઈ ના હોય, અને એ બધું તમારા જમાનામાં પાળતા હતા, અત્યારે કોઈ નથી પાળતું. એ કોઈ પાળે કે ન પાળે, પણ આ ઘરમાં આપણે એક નિયમ પાળીએ છીએ, સમજી તું? જા તારા રૂમમાં, અને 4 દિવસ સુધી તારે અહીંયા કંઈ પણ અડવાનું નથી. 4 દિવસ સુધી તું તારા રૂમમાં રહેજે, બહાર નીકળવાનું નથી, સમજી ને? 4 દિવસ રૂમમાં જ રહેવાનું? હા, 4 દિવસ તારે તારા રૂમમાં રહેવાનું, અને બહાર નીકળવાનું જ નથી. હા, તને જમવાના તારા ભાત મળી જશે, ને એ પણ રૂમમાં. હું રૂમમાં પૂરાઈ નથી રહેવાની. તું શું, તારી માએ પણ રહેવું પડશે. નીકળ ને કિચન માંથી બહાર. રીતિ રિવાજ પ્રમાણે જ રહેવું પડશે, સમજી? એટલે તું તારા મમ્મી જેવો જ છે. હું લોહી તો એક જ સાધી મારા લોહી ઉપર ગળા દેશે. મારી જીભડી છે ને કાબુમાં રાખજે, મે તો છે ને હું ખેંચી નાખી સાધી. એનું મોઢું જોવા હું પણ તમારી જેમ જ આકુળ વ્યાકુળ થતો હતો. નેહા કેમ નથી દેખાતી, ક્યાં ગઈ છે? રોહન અને નેહા બંને બહાર ફરવા ગયા છે, 2-3 દિવસ પછી આવશે. હા, એ ફરવા ગયા છે, નવા નવા લગ્ન થયા છે ને, એટલે ભલે હમણાં ફરતા. પણ રોહન કુમાર તો હમણાં મને સામા મળ્યા, ઓફિસે જવાનું કહેતા હતા. એટલે શું, અમે જૂઠું બોલીએ છીએ? તમને અમારી વાત પર વિશ્વાસ નથી? ના ના આંટી, એવું નથી. તમે તો નેહાની માં સમાન છો, તમે થોડા ખોટું બોલવાના છો. આ તમે પ્રશ્ન જ એવો કર્યો કે જાણે અમે ખોટું બોલતા હોઈએ. ના ના અંકલ, તમારા પ્રત્યે એવું થોડું હોય, આ તો ખાલી એમ જ પૂછ્યું. સારું ચલો, તમે બેસો, હું જાઉં છું, મારે રોકાવું નથી. નેહાને લોકો આવી જશે ને, પછી એક દિવસ આટો મારી દેજો. સારું, જાઓ ત્યારે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ લોકો કહે છે નેહા ને રોહન ફરવા ગયા છે, પણ રોહન તો હમણાં મને સામો મળ્યો હતો. નક્કી કઈ ગડબડ છે, લાવું નેહા ને ફોન. હલો નેહા, ક્યાં છે બેન તું? હું તારા ઘરે ગયો હતો. તારા સાસુ સસરા કહે છે કે તું ને રોહન કુમાર ફરવા ગયા છો, પણ રોહન કુમાર તો મને સામા મળ્યા હતા. ભાઈ, મને મારા બીજા મકાનની રૂમમાં પૂરી દીધી છે. પૂરી દીધી મતલબ?
માય ગોડ, તું જરા ચિંતા ના કર, હું હમણાં ત્યાં આવું છું. હા, તું ફોન મૂક. હોસ્પિટલ લઈ જાઉં અને પછી આપણા ઘરે. નેહા પેલા ઘરે પણ નથી, હું ત્યાં જઈને આવ્યો. શું એ ત્યાં પણ નથી? તો ક્યાં ગયો છે? અરે મને લાગે છે ત્યાંનો ભાઈ આવ્યો હતો ને, તો એ જ લઈ ગયો છે. હા, હું જ લઈ ગયો છું એને. તમને લોકોને શરમ નથી આવતી? રિવાજોની આડમાં કુમળા ફૂલ જેવી દીકરીઓ પર જુલમ કરો છો? કઈ જાતના માણસો છો તમે? અરે ભાવેશભાઈ, તમે શું કહેવા માંગો છો? અમે હલકી કક્ષાના માણસો છીએ. 100% હલકી કક્ષાના છો. જેના વિચારો હલકા હોય ને, એનું આચરણ એટલું ક્રૂર હોય છે, અને એ માણસો સાવ હલકા જ હોય છે. ભાવેશભાઈ, જબાન ઉપર લગામ રાખો. મારા ઘરમાં મને હલકો કહી રહ્યા છો? આવી હિંમત કઈ રીતે થઈ તમારી? ભાવેશભાઈ, જ્યારે કોઈ સ્ત્રી ધર્મમાં હોય અને એને 4-5 દિવસ કામથી વંચિત રાખવી, એ કઈ ગુનો છે? ના, એ ગુનો નથી. આજે પણ ઘણા કુટુંબમાં સ્ત્રી માસિક ધર્મમાં હોય છે ને, ત્યારે એને કામથી વંચિત રખાય છે. શાસ્ત્રો પ્રમાણે આ ખોટું નથી, પણ નેહાને તમે એક અલગ રૂમમાં પૂરી રાખો અને 4-4 દિવસ ખાલી ભાત ખાવા આપો, એ અમાનવીય કૃત્ય છે. સમજ્યા તમે? આ અમારા ઘરની વાત છે અને નેહાને એ રીતે રહેવું જ પડશે. મારે મારી બેનને આ રીતે નથી રાખવી. તમારા રિવાજો રાખો તમારે ઘેર. તમને ખબર છે, 4 દિવસ ભાત ખાઈ ખાઈને એના પેટમાં ચાંદા પડી ગયા છે, ચાંદા. અને આલો ડિવોર્સ પેપર સાઇન કરીને મોકલી દેજો. હું મારી બેનના ડિવોર્સ લેવા માંગુ છું. સમજ્યા? હવે એ શું કામ આવે છે? તને સમજાવવા આવ્યો છું કે આ ડિવોર્સ લેવાનો નિર્ણય ખોટો લીધો છે. તો 4-4 દિવસ મને ભૂખી રાખી, રૂમમાં પૂરી રાખી, તો તમારા મમ્મીનો એ નિર્ણય સાચો હતો? નેહા, તું સમજતી કેમ નથી? ઘર હોય ત્યાં નાની મોટી વાતો ચાલતી જ હોય છે. તો પછી આ સંસારમાં પણ ડિવોર્સ જેવી નાની મોટી બાબતો ચાલતી હોય છે? સામુ બોલે છે, સીધું સામુ જ આમ તલવારનો ઘા કરે છે. અરે ઘા તો તમે કર્યો છે મારા દિલ ઉપર. પણ મેં શું કર્યું છે? 4 દિવસ રૂમમાં પૂરી ત્યારે તમે જ મૂકવા આવ્યા હતા ને મને, અને તમે શું કીધું હતું? આ ઘરમાં રહેવું હોય ને તો આ જ ઘરના રીતિ રિવાજ પાળવા પડશે. બોલે તા કે નહીં? હા, પણ તારે મન ઉપર લેવાનું. ગમે તેમ હું તારો પતિ છું, તને વઢવાનો પણ હક નથી. હા, પહેલો હક છે પતિનો. કોઈ પણ સિચ્યુએશનમાં પત્નીની હિફાજત કરવી, એનું પાલન પોષણ કરવું, એ પણ એમને એક ફરજ પણ છે. અને જ્યારે તમે તમારા મમ્મી અને પપ્પા જોડે મળીને મારું શોષણ કર્યું છે, એટલે તું કહેવા શું માંગે છે? હું તારો પતિ થવાને લાયક નથી. મારા જ નહીં, તમે તો કોઈના પતિ થવાને લાયક નથી. મહેરબાની કરીને મારા સાથે ડિવોર્સ લીધા પછી બીજી કોઈ છોકરી સાથે લગ્ન કરીને એને નર્કમાં ના નાખતા. નેહા, હું માનું છું કે અમારી ભૂલ છે, અમારા પરિવારના રીત રિવાજની ભૂલ છે, પણ ઉતાવળે તો આવું ડિસિઝન નહીં લે. તું વિચાર કરી લે. રોહન પ્લીઝ, અત્યારે તું મને એકલી છોડી દે.
અને તું જા અહીંયાથી, મારે અત્યારે કોઈ વાત નથી કરવી. મમ્મી, પપ્પા, આ ડિવોર્સ પેપર તમારા સંકુચિત વિચારોનું પરિણામ છે. આ તમારા જૂના રીત રિવાજ પ્રમાણે તમે આજે આ પરિણામ ભોગવી રહ્યા છો, અને તમારા કારણે મારે પણ આ પરિણામ ભોગવવું પડ્યું. અમારા બંને વચ્ચે કાંઈ પ્રોબ્લેમ નહોતો, પણ અમારા આ રિવાજો, આ માન્યતાઓ, અને તમે આ ઘરમાં જે ઊભા કરેલા આવા બધા અછૂત નિયમો, એના જ કારણે આજે મારે આ દિવસ પર આવવું પડ્યું. હું વધારે તમને કંઈ નહીં કહું, પણ એટલું જરૂર કહીશ કે સમય આવે ને સમયે સમયે સુધરી જજો. જો હરેક માતા પિતા આવું કરતા રહેશે ને તો રોજે એક દીકરાનું ઘર માંગશે.